મિત્રો, આજે આપણે ત્રિકોણ વિશે વાત કરીશું. ત્રિકોણને અંગ્રેજીમાં ટ્રાયંગલ કહેવાય. ત્રિકોણ વિશે આપણે ત્રિકોણની વ્યાખ્યા, ત્રિકોણ દ્વારા સમતલનું વિભાજન, ત્રિકોણ વિશેના પ્રમેયો, ત્રિકોણની એકરૂપતા અને તેના માટેની શરતો અને ત્રિકોણમાં અસમતાઓ વિશે વાત કરીશું. સૌપ્રથમ તો આપણે ત્રિકોણની વ્યાખ્યા જાણીએ. ત્રણ અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા ત્રણ રેખાખંડોના યોગગણને ત્રિકોણ કહેવાય. દાખલા તરીકે ત્રિકોણ એબીસી તે રેખાખંડ એબી, રેખાખંડ બીસી અને રેખાખંડ સીએનું યોગગણ છે. રેખાખંડ એબી, રેખાખંડ બીસી અને રેખાખંડ સીએ ને ત્રિકોણની બાજુઓ કહેવાય. તેમજ બિંદુઓ એ, બી અને સી ને ત્રિકોણના શિરોબિંદુઓ કહેવાય. હવે આપણે ત્રિકોણ વિશે મૂળભૂત તથ્યો જાણીશું. ત્રિકોણ એ સમતલીય આકૃતિ છે અને તે સમતલનો ઉપગણ છે. દાખલા તરીકે ત્રિકોણ એબીસી તે સમતલ XY નો ઉપગણ છે. ત્રિકોણના ખૂણા ત્રિકોણના ઉપગણ નથી. દાખલા તરીકે પીળા ત્રિકોણમાં દર્શાવેલ ખૂણો તે ત્રિકોણનો ઉપગણ નથી, કારણ કે તેની ભુજાઓ સંપૂર્ણ રીતે ત્રિકોણ પર નથી રહેલ. હવે આપણે ત્રિકોણ દ્વારા સમતલનું વિભાજન જાણીએ. કોઈ પણ ત્રિકોણના ત્રણેય ખૂણાના અંદરના ભાગનો છેદગણ એ આપેલા ત્રિકોણનો અંદરનો ભાગ કહેવાય. આપેલ આકૃતિમાં લીલો વિભાગ ત્રિકોણના અંદરનો ભાગ દર્શાવે છે. ત્રિકોણના સમતલના જે બિંદુઓ ત્રિકોણ પર નથી અને ત્રિકોણના અંદરના ભાગમાં પણ નથી તેવા તમામ બિંદુઓથી બનતા ગણને ત્રિકોણના બહારનો ભાગ કહે છે. આપેલ આકૃતિમાં બહારનો ભાગ લીલા વિભાગ દ્વારા દર્શાવેલો છે. હવે આપણે બહિષ્કોણનો અર્થ જાણીએ. ત્રિકોણના કોઈ પણ રેખાખંડને લંબાવતા જે નવો કોણ બને તેને ત્રિકોણનો બહિષ્કોણ કહેવાય. દાખલા તરીકે ત્રિકોણ એબીસી માટે કોણ એસીડી તે બહિષ્કોણ છે. બહિષ્કોણ વિશે એક પ્રમેય છે, તે આપણે જાણીશું. ત્રિકોણના કોઈ પણ બહિષ્કોણનું માપ તેના બંને અંતઃ સમૂહ કોણોના માપના સરવાળા જેટલું હોય છે. આપેલ આકૃતિ માટે આપણે કહી શકીએ કે ડી બરાબર એ પ્લસ સી. ત્રિકોણમાં પ્રમેય બે ખૂબ જ જાણીતો પ્રમેય છે. હવે આપણે તેની વાત કરીશું. કોઈ પણ ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપનો સરવાળો 180 ડિગ્રી થાય. દાખલા તરીકે આપેલ ત્રિકોણમાં આપણે કહી શકીએ કે એ પ્લસ બી પ્લસ સી બરાબર 180 ડિગ્રી. આપણે પ્રમેય બે ની એક ખૂબ જ સરળ સાબિતી જોઈશું. આપેલ ત્રિકોણના કોણ લાલ, વાદળી અને નારંગી રંગથી દર્શાવેલા છે. આપણે જોઈ શકીએ છીએ કે તેઓ સાથે મળીને એક રેખાખંડ બનાવે છે અને રેખાખંડ ઉપર રહેલા કોણનો સરવાળો 180 ડિગ્રી થાય છે. માટે ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો 180 ડિગ્રી થાય છે તેવું આપણે કહી શકીએ. હવે આપણે એકરૂપતા, જેને કે અંગ્રેજીમાં કોંગ્રુઅન્સ કહેવાય, તેની વાત કરીશું. કોઈ પણ બે વસ્તુ એકરૂપ ત્યારે કહેવાય જ્યારે એક વસ્તુને બીજી વસ્તુ ઉપર સંપૂર્ણ રીતે લાદી શકાય. કોઈ પણ બે ત્રિકોણ એકરૂપ હોવા માટેની વ્યાખ્યા કંઈક આ પ્રમાણે છે. બે ત્રિકોણના શિરોબિંદુઓ વચ્ચેની કોઈ એક સંગતતા એવી મળી શકે કે એક ત્રિકોણની ત્રણ બાજુઓ અને ત્રણ ખૂણાઓ બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ અને અનુરૂપ ખૂણાઓને એકરૂપ હોય તો તે સંગતતાને એકરૂપતા કહેવાય અને આવા ત્રિકોણો એકરૂપ ત્રિકોણ કહેવાય. ત્રિકોણની એકરૂપતા સમજવા માટે આપણે પ્રમેય ત્રણની વાત કરીએ. જો ત્રિકોણની બે બાજુઓ એકરૂપ હોય તો તેમની સામેના ખૂણા પણ એકરૂપ હોય છે. દાખલા તરીકે ત્રિકોણ એબીસીમાં રેખાખંડ એબી અને રેખાખંડ બીસી ના માપ બરાબર છે તો આપણે કહી શકીએ કે
કોણ BCA અને કોણ BAC ના માપ પણ બરાબર હોય. જો બે ત્રિકોણ એકરૂપ હોય તો તેને બધી જ બાજુઓ અને બધા જ કોણના માપ બરાબર હોય છે. પણ આપણે ઓછામાં ઓછી જાણકારી મેળવીને ત્રિકોણને એકરૂપ સાબિત કરવા હોય તો નીચેના પ્રમેયો કામે લાગે છે. સૌ પ્રથમ આપણે બાખુબા પ્રમેયની વાત કરીએ. બાખુબા પ્રમેય એટલે કે બાજુ ખૂણો બાજુ, અંગ્રેજીમાં તેને સાઇડ એંગલ સાઇડ થિયરમ કહેવાય અથવા SAS થિયરમ પણ કહેવાય. જો બે ત્રિકોણોના શિરોબિંદુઓ વચ્ચેની કોઈ એક સંગતતા એવી હોય કે જેથી એક ત્રિકોણની બે બાજુઓ તથા તેમનો અંતર્ગત ખૂણો અનુક્રમે બીજા ત્રિકોણની અનુરૂપ બાજુઓ તથા તેમના અંતર્ગત ખૂણાને એકરૂપ હોય તો તે સંગતતા એકરૂપતા છે અને બે ત્રિકોણો એકરૂપ છે. દાખલા તરીકે આપેલ ત્રિકોણમાં રેખાખંડ AB અને BC ના માપ રેખાખંડ DE અને EF ના માપને બરાબર છે, સાથે જ કોણ ABC નું માપ અને કોણ DEF નું માપ તે બંને બરાબર છે, જેથી આપણે બાખુબા પ્રમેય વાપરીને કહી શકીએ કે બંને ત્રિકોણ એકરૂપ છે. ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટેનો બીજો પ્રમેય ખૂબાખૂ પ્રમેય છે, એટલે કે ખૂણો બાજુ ખૂણો પ્રમેય. અંગ્રેજીમાં આપણે તેને એંગલ સાઇડ એંગલ થિયરમ અથવા ASA થિયરમ તરીકે ઓળખીએ છીએ. જો બે ત્રિકોણોના શિરોબિંદુઓ વચ્ચે કોઈ એક સંગતતા એવી હોય કે જેથી એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ અંગો સાથે એકરૂપ હોય તો તે સંગતતા એકરૂપતા છે. દાખલા તરીકે ત્રિકોણ ABC માં રેખાખંડ AB અને ત્રિકોણ DEF ના રેખાખંડ DE ના માપ બરાબર છે, સાથે જ કોણ A અને કોણ B ના માપ કોણ D અને કોણ E ના માપ બરાબર છે, જેથી આપણે કહી શકીએ કે બંને ત્રિકોણ એકરૂપ. ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે ત્રીજો પ્રમેય છે ખૂબાખૂબા પ્રમેય, એટલે કે ખૂણો ખૂણો બાજુ પ્રમેય. અંગ્રેજીમાં આપણે તેને એંગલ એંગલ સાઇડ થિયરમ અથવા AAS થિયરમ તરીકે ઓળખીએ. જો બે ત્રિકોણોના શિરોબિંદુઓ વચ્ચેની કોઈ એક સંગતતા એવી હોય કે જેથી એક ત્રિકોણના બે ખૂણા અને અંતર્ગત ન હોય તેવી બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના અનુરૂપ ખૂણા અને અનુરૂપ અંતર્ગત ન હોય તેવી બાજુઓ સાથે એકરૂપ હોય તો બંને ત્રિકોણ એકરૂપ છે. દાખલા તરીકે ત્રિકોણ ABC ના કોણ A અને કોણ B ત્રિકોણ DEF ના કોણ D અને કોણ E ને અનુક્રમે બરાબર છે, સાથે જ રેખાખંડ BC અને રેખાખંડ EF ના માપ પણ બરાબર છે, તો આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF એકરૂપ છે. નોંધ લેશો કે ખૂબાખૂ પ્રમેય તે ખૂબાખૂ પ્રમેય અને પ્રમેય બે નું સીધું પરિણામ છે. ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે ચોથો પ્રમેય છે બા 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 પ્રમેય, એટલે કે બાજુ 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 પ્રમેય. અંગ્રેજીમાં આપણે તેને સાઇડ 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 થિયરમ અથવા SSS થિયરમ તરીકે ઓળખીએ. જો બે ત્રિકોણોના શિરોબિંદુઓ વચ્ચેની કોઈ એક સંગતતા એવી મળે કે જેથી એક ત્રિકોણની ત્રણેય બાજુઓ અનુક્રમે બીજા ત્રિકોણની અનુરૂપ ત્રણ બાજુઓ સાથે એકરૂપ હોય તો તે સંગતતા એકરૂપતા છે. દાખલા તરીકે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF ની ત્રણેય બાજુઓ અનુક્રમે એકબીજા સાથે એકરૂપ છે, જેથી આપણે કહી શકીએ કે ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF એકરૂપ છે. ત્રિકોણને એકરૂપ સાબિત કરવા માટે છેલ્લો પ્રમેય છે કા ક બા પ્રમેય, એટલે કે કાટખૂણો કર્ણ બાજુ પ્રમેય, જેને આપણે અંગ્રેજીમાં રાઇટ એંગલ હાઇપોટિનસ સાઇડ થિયરમ અથવા RHS થિયરમ તરીકે ઓળખીએ. બે કાટખૂણ ત્રિકોણો વચ્ચેની કોઈ સંગતતા માટે એક ત્રિકોણનો કર્ણ અને એક બાજુ અનુક્રમે બીજા ત્રિકોણના કર્ણ અને અનુરૂપ બાજુ સાથે એકરૂપ હોય તો તે બંને ત્રિકોણો એકરૂપ છે. દાખલા તરીકે
ત્રિકોણ ABC અને ત્રિકોણ DEF માં કાટખૂણો C અને કાટખૂણો F બરાબર છે, સાથે જ કર્ણ AB અને કર્ણ AD બરાબર છે, તેમજ એક બાજુ AC અને FD બરાબર છે, જેથી આપણે કહી શકીએ કે બંને ત્રિકોણો એકરૂપ છે। ત્રિકોણની એકરૂપતા વિશે તો આપણે વાત કરી લીધી, હવે આપણે વાત કરશું ત્રિકોણમાં અસમતા। જો ત્રિકોણની બે બાજુઓના માપ અસમાન હોય તો મોટા માપવાળી બાજુના સામેના ખૂણાનું માપ નાના માપવાળી બાજુનું સામેના ખૂણાના માપ કરતાં મોટું હોય છે। દાખલા તરીકે જો ત્રિકોણ ABC માં AB નું માપ AC ના માપ કરતાં મોટું હોય તો કોણ C નું માપ કોણ B ના માપ કરતા મોટું હોવું જોઈએ। ત્રિકોણમાં એક બીજી પણ અસમતા છે જે ખૂબ જ જાણીતી છે અને તેનો ઉપયોગ ગણિતના ઘણા ક્ષેત્રોમાં થાય છે, તે કંઈક આ પ્રમાણે છે। ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓના માપનો સરવાળો ત્રીજી બાજુના માપ કરતા મોટો હોય છે। દાખલા તરીકે ત્રિકોણ ABC માટે આપણે કહી શકીએ કે A પ્લસ B C થી વધારે હોય છે, તેમજ B પ્લસ C અને C પ્લસ A અનુક્રમે A અને B થી વધારે હોય છે। હવે આપણે ત્રિકોણની અસમતાને લાગતો એક વિશેષ ઉદાહરણ જોઈએ। A અને B રેખા M ની એક જ બાજુના બે બિંદુઓ છે। P રેખા M પરનો કોઈ પણ બિંદુ છે। AP પ્લસ DP ના માનને ન્યૂનતમ કરવા માટેની પ્રક્રિયા શોધો। પહેલી નજરે આ પ્રશ્ન ખૂબ જ જટિલ લાગે, પણ ત્રિકોણની અસમતાનો ઉપયોગ કરીને તેને આપણે પળભરમાં હલ કરી શકીએ। આ ઉદાહરણ વિશેષ એટલા માટે છે કેમ કે તેને સમજવા માટે કાંઈ પણ ગણતરી કે પછી માથાકૂટની જરૂર નથી પડતી, ફક્ત અને ફક્ત આકૃતિ દ્વારા આપણે આ જવાબને સમજી શકીએ। માની લો કે B' એ B નું પ્રતિબિંબ છે। આપણે કહી શકીએ કે PB અને PB' બરાબર છે, કારણ કે B અને B' રેખા M થી સરખા અંતરે છે, માટે આપણે AP પ્લસ BP ને ન્યૂનતમ કરવાને બદલે AP પ્લસ B'P ને પણ ન્યૂનતમ કરી શકીએ। અને ત્રિકોણની અસમતાથી આપણે જાણીએ છીએ કે AP પ્લસ B'P ની ન્યૂનતમ વેલ્યુ AB' છે, કારણ કે AP પ્લસ B'P હંમેશા AB' કરતા મોટું હશે, માટે આપણે કહી શકીએ કે AP પ્લસ BP ની ન્યૂનતમ માન પણ AB' ને બરાબર છે, માટે આપણે કહી શકીએ કે AP પ્લસ BP ની ન્યૂનતમ માન કાઢવા માટે આપણે B નું પ્રતિબિંબ લઈએ અને A થી B ના પ્રતિબિંબનું જે અંતર હશે તે જ ન્યૂનતમ વેલ્યુ હશે। અને હા મિત્રો, આ વિડીયોને ધ્યાનથી સાંભળવા માટે અને સમજવા માટે આભાર।